કૃષ્ણ રામ રામ. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે 9:15. નાસ્તા પાણી કરી લીધા, આમ તો ડ્રાઇવિંગ પૂરું કરીને આવ્યો નાસ્તા કરવા. નાસ્તા પાણી કરી લીધા, પાછા તૈયાર થઈને હવે નીકળીએ ઓફિસે. પણ આજે વ્રજભાઈ વહેલા ઉઠી ગયા છે, કારણ કે આજે એને સ્કૂલ ચાલુ થાય. કેમ અત્યાર સુધી 4th ધોરણમાં હતો, હવે 5th ધોરણમાં પ્રવેશ કરશે. કેવીક શું લાગે છે આપને, કેવીક મજા આવે છે કે આમ નથી મજા આવતી? વેકેશન ની હિસાબે જવાની ઈચ્છા થાય છે? મેડમ પૂછે છે કે જાવું કે નહીં, જવાની ઈચ્છા થાય? પેલા દિવસે ગમે પછી નહીં ગમે? હા ભાઈ, અને આજે સ્કૂલે જાય છે, તૈયાર થશે ભાઈ? આજે પહેલી વખત આજે ડ્રેસ પહેરી જવાનો એમ? સરસ, હાલો તો ડ્રેસ પહેરીને આજે જાજો, અને ટીચરને હેરાન ઓછા કરજો. આપણે નીકળીએ હવે ઓફિસે. વ્રજભાઈના જે સ્કૂલનો પ્રથમ દિવસ છે એટલે તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ અને એમ ભગવાનને દીવાબત્તી કરે છે. દીવાબત્તી કરી ભગવાન પાસે સદબુદ્ધિની પ્રાર્થના કરી અને સ્કૂલનો પ્રથમ દિવસની શરૂઆત કરે. તૈયાર થઈ ને હવે સ્કૂલે નીકળે. થેલો ભરાઈ ગયો છે, થેલો ભરાઈને હવે નીકળે. આજે વાન તો બંધ છે એટલે મેડમ છે તો એને મૂકવા જશે સ્કૂલે, એક્ટિવા લઈને. એટલે હવે વ્રજભાઈ જઈ રહ્યા છે સ્કૂલે. આ છે વ્રજભાઈની સ્કૂલ. અંદર તો એન્ટ્રી નથી, કારણ કે બાળકો જાજા હોય તો બધું ગીર્દી વધુ થાય, એટલે બારોબરથી જ વ્રજભાઈને ગેટે છોડી દેવાના, એ પછી ચાલ્યા જશે. અને રજા પડી છે, બાળકો બહાર નીકળી રહ્યા છે. આવડી મોટી સ્કૂલ છે બાળકોની. ચાલો મિત્રો, વ્રજભાઈના અડધા ચોપડામાં પૂઠા ચડી ગયા, અડધામાં બાકી છે. કારણ કે ચોપડા જાજા છે ને પ્લાસ્ટિક કવર છે એટલે ચડવામાં બહુ આકરું પડે છે. પણ કાલે હવે બીજા ચડાવશું વ્રજભાઈને. અડધામાં ચડી ગયા તો અડધા કાલે સ્કૂલે લઈ જશે, અડધામાં કાલે ચડાવી દઉં પછી પ્રમદી લઈ જશે. તો અત્યારે હવે નવરા બેઠા તો થોડુંક લંબાવીને પેઇન્ટિંગ કરીએ. પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારું આ પેઇન્ટિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.